તો વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આજે સાંજે 7 વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. બપોરજાય વાવાઝોડું આજે સાંજે ટકરાઈ શકે છે કચ્છના જખૌ પાસે. તેને લેન્ડફોલ માટેનું લોકેશન હાલ જોવા મળી રહ્યું છે. ત્યારે આપણી સાથે હવામાન શાસ્ત્રી જોડાયા છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું. અંબાલાલ કાકા, વાવાઝોડું સક્રિય થઈ ચુક્યું છે, લેન્ડફોલની પરિસ્થિતિ શું જોવા મળી રહી છે, કેટલું વિનાશકારી હોઈ શકે છે? જી આયુષી, આ વાવાઝોડું જે છે એ લગભગ ગાઈડ લાઈન કેટલાક નિષ્ણાતોના મતે બપોરને સાંજના સમયે ત્યાં લેન્ડફોલ થઈ શકેલા છે. પણ લેન્ડફોલમાં તેની મહત્વ તેની આંખ અને પૂંછડી છે, એટલે ઘણીક વખત તો આની ગતિવિધિ લગભગ ઘણા કલાક સુધી ચાલતી હોય છે. ઘણી વખત આપણે એમ લાગે કે વાવાઝોડું અટકી ગયું, અને આ વાવાઝોડાના લેયર પણ ઘણા હોય છે. એટલે આ લેયરમાંથી જ્યારે વાવાઝોડું અંદર એની ગતિ કરતું હોય છે, ક્યારેક નદી, ક્યારેક ભારે, ક્યારેક ઓછી, એ લેયરોના કારણે પણ ગતિ થતી હોય છે. અને હવાના દબાણના પટ્ટાઓ જે મિલીબારમાં છે તેની અસર થતી હોય છે, કન્વર્ઝનની અસર થતી હોય છે. પણ આવ્યું છે આ જે વાવાઝોડાની અસર, લગભગ 10 થી 12 બફર્સ માત્રાની ગતિ રહેવાની શક્યતા રહેશે. માત્રા એ જે ગ્રામ્ય વિસ્તારો હોય અથવા તો ત્યાં બધે યંત્રના સંસાધન નથી હોતા, માપવાના નથી હોતા, ત્યારે આપણે જોવા જઈએ તો 10 બફર્સ માત્રા એટલે લગભગ પવન એટલો હોય કે માણસ જે છે એ ચાલે તો એને ચાલી શકે નહીં, અને એને લગભગ ફંગોળી નાખે એવું હોય તો 10 બફર માત્રામાં તો પશુપાલકોના જે ઘેટા બકરા નાના હોય એ ફંગોળી શકે, પતરા પણ ઉગડી શકે, અને 10 બફર માત્રા પણ ભારે વિનાશ સર્જી શકે. એટલે આ 10 બફર માત્રા ઉપરાંત 10 થી 12 બફર્સ માત્રાની ગતિથી પવન ફૂંકશે. કેમેરા પર્સન નરેશ વાઢેર સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ ગાંધીનગર.